नमस्कार जामनगरनी नंबर वन न्यूज चैनल जीटीपीएल जामनगर न्यूज में आप सब दर्शकों नो हार्दिक स्वागत है। हवे जोईए आजना मुख्य समाचार। जामनगर सहित राज्यभर में आगामी दिवसों में ठंडी घटवानी जाहिर थती आगाही। ट्राफिक अव्यवस्था मुद्दे नगरजनों परेशान, विपक्षना नेता ने विशेष मुलाकात। राजवी परिवार ना हर्षद कुमारी बानू निधन थता जामनगर में शोकनी लागणी। जामनगर में सुभाष ब्रिज नजीक नदीना पट में खुलेआम थती रेती चोरी। आजना ब्रेकिंग न्यूज। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તર પૂર્વીય દિશાના પવનને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત રહ્યું છે। નલિયામાં 5.2 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, જ્યારે 5 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ ઠંડીનું જોર યથાવત રહેશે। ગત રાત્રિએ 5.2 ડિગ્રી સાથે નલિયામાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। નલિયામાં આજે યલો એલર્ટની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી। હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આજથી સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે। આ પછી લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઈ સંભાવના નથી। આગામી 24 કલાક સુધી અમદાવાદમાં ઠંડીનું જોર યથાવત રહેશે, ત્યારબાદ કોલ્ડ વેવનું જોર ઘટતાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે। હવે લઈશું નાનકડો વિરામ, વિરામ બાદ જોશું ટ્રાફિક અંગે મુલાકાત। હર્ષદ કુમારીબાનું નિધન અને જામનગરમાં રહેતી ચોરી, જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। અરે ભાઈ, આપણા જામનગરમાં ઉજવાઈ રહ્યો છે અદ્ભુત હસ્તકલા ઉત્સવ। જી હા, આ છે હાલાર હસ્તકલા ઉત્સવ, કે જ્યાં સુંદર પ્રદર્શનની સાથે વેચાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અહીં મનમોહક વિન્ટેજ કલાઓની ભરમાર છે, ઉપરાંત સુંદરતાના સીમાડાઓને ઓળંગતી સ્વદેશી સામગ્રીઓની પણ ભરમાર છે, જેમાં હાથસાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, જ્વેલરી, જામ ખંભાળિયા સાલ, કચ્છી સાલ, પટોળા, બાંધણી, પેચવર્ક અને ગૃહ શોભનની અનેકવિધ ચીજ વસ્તુઓ। આ અનમોલ આયોજન વોકલ ફોર લોકલ એટલે કે આત્મનિર્ભર ભારતના અનુસંધાને COVID-19ના સરકારશ્રીના નિયમોના પાલન સાથે આપણી ભાતીગળ હસ્તકલા અને ગ્રામોદ્યોગના કારીગરોને રોજગારી આપવાના હેતુથી આયોજિત કરવામાં આવ્યું છે। આ હાલાર હસ્તકલા ઉત્સવનો લાભ તારીખ 30 જાન્યુઆરી સુધી જ લઈ શકાશે, જેનો સમય સવાર 11 થી રાત્રિના 8 વાગ્યા સુધી। તો આજે જ આપણા આ હાલાર હસ્તકલા ઉત્સવની અચૂક મુલાકાત લેવા પધારશો। સ્થળ પ્રદર્શન મેદાન જામનગર, આયોજક। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ અંબિકા ડેરીની બાજુમાં, પેલેસ ગ્રાઉન્ડ રોડ, સરુ સેક્શન રોલ ટચ, જામનગર. શોપ નંબર 4, અંતરિક્ષ એનેક્સ છે, મયુર હાઇટ્સની સામે, શ્રીજી હોલની સામેની શેરીમાં, શિવમ પાર્ક, મેહુલનગર, જામનગર. નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ ટીવીએસની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. રિક્ષા ચાલકોને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીનો ખર્ચ કરવાની જરૂર નથી, કારણ કે હવે બેટરીથી ચાલતી રિક્ષાઓ આવી ગઈ છે. 1 કિલોમીટર માત્ર 50 પૈસા માં જ. તો આજે ટેસ્ટ ડ્રાઈવ માટે અમારા શોરૂમની મુલાકાત લો. આ રહી પિયાજીઓ પેસેન્જર અને કાર્ગો રિક્ષાની વિશેષતાઓ. એકવાર બેટરી ફૂલ ચાર્જ પર લોડિંગ રિક્ષામાં 90 કિલોમીટરની રેન્જ અને પેસેન્જર રિક્ષામાં 110 કિલોમીટરની રેન્જ. કાર્ગો મોડલમાં 506 કિલો સુધી લોડ ઉચકવાની ક્ષમતા, 45 કિલોમીટર સુધીની સુપર સ્પીડ. નથી ક્લચ ને નથી ગિયર, માટે આસાન સવારી અને ચલાવવામાં ખૂબ જ સરળ. 3 વર્ષની સુપર વોરંટી અથવા 1,00,000 કિલોમીટર અથવા 1200 ચાર્જિંગ સાયકલ જે વહેલું હોય તે મુજબ. તમામ મોડલમાં સેફ્ટી ડોર, GPRS ટેકનોલોજીની સુવિધા અને પાવરફુલ મોટર. આ ઇલેક્ટ્રિક રિક્ષામાં લિથિયમ આયર્ન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ જગ્યાએ સરળતાથી ચાર્જિંગ થઈ શકે છે. BFNR એટલે કે 4 મોડ, જેવા કે બુસ્ટ મોડ, ફોરવર્ડ મોડ, ન્યુટ્રલ મોડ અને રિવર્સ મોડ સહિતની આધુનિક ફેસિલિટી. એમરોનની મદદથી તમારા સ્માર્ટફોન પર બેટરીની પરિસ્થિતિ જાણી શકાશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળતી સબસિડીનો લાભ તો ખરો જ. સૌથી મોટું નેટવર્ક આપે પિયાજીઓનો વિશ્વાસ. 71 ઓટો લિંક, જામનગર, રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની બાજુમાં, હાપા, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં ટ્રાફિક નિયમન મુદ્દે વર્ષોથી જંગલ રાજ ચાલે છે. જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષ દ્વારા આ મુદ્દે વર્ષોથી બેદરકારી દાખવવામાં આવે છે. બીજી બાજુ કોર્પોરેશનનો વિપક્ષ પણ આ મુદ્દે લાંબા સમયથી સક્રિય નથી. અત્યાર સુધીના એક પણ જિલ્લા પોલીસ વડા અથવા સિટી DYSP દ્વારા ટ્રાફિક સમસ્યાને ગંભીર લેખવામાં આવી નથી. ટ્રાફિક પોલીસ વિભાગ પાસે પૂરતા પોલીસ કર્મીઓ પણ નથી. આમ છતાં આ મુદ્દા પર જામનગરના મહાનુભાવો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. પરિણામે લાખો નગરજનો પરેશાન થઈ રહ્યા છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આજે શુક્રવારે સવારે આ મુદ્દે વિપક્ષના નેતા આનંદ રાઠોડની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો મહાનગરપાલિકાની કચેરી આવ્યા છે અને ખાસ કરીને વિરોધ પક્ષના નેતાની ચેમ્બરમાં આવ્યા છે. હમણાં તાજેતરની અંદર જ આનંદભાઈ રાઠોડ, જે કોર્પોરેટર છે, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે અને વિરોધ પક્ષના નેતા તરીકે હમણાં તાજેતરમાં એમની કોંગ્રેસ તરફથી વરણી કરવામાં આવી છે. કારણ કે એ આખા બોલા છે, નિડરતા છે. ભારતીય જનતા પાર્ટી છે, 25 વર્ષથી મહાનગરપાલિકાની કચેરી છે ત્યાં રાજ કરે છે, એટલે અવાજ ઉઠાવવાળા વ્યક્તિની અહીંયા જરૂર હતી. તો એ સમયે જ આનંદભાઈ રાઠોડની અહીંયા નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને અમે લોકો એ પ્રશ્ન લઈને આવ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકનો પ્રશ્ન જામનગર ખાતે વિકટ બનતો જાય છે અને ખાસ કરીને જે જાગૃત લોકો છે એ પણ ચિંતાનો વિષય છે એ લોકોમાં. કારણ કે જ્યાં જોઉં ત્યાં આડેધડ ટ્રાફિકના થપ્પા લઈ ગયા હોય અને જ્યાં ત્યાં જે તે લોકો વાહનો રાખી દેતા હોય પણ એને કોઈ બોલાવવાનું નથી. કારણ કે ન બોલાવવાનું કારણ એક જ છે કે જામનગર ટ્રાફિક પોલીસ છે એની પાસે ટ્રાફિક
સ્ટાફ નથી, કારણ કે માત્ર 18 જણાનો સ્ટાફ છે અને 18 જણાના સ્ટાફમાંથી બધા લોકો વહીવટી કામથી માંડી નાના મોટા કામની અંદર રોકાયેલા હોય અને માત્ર 3 પોઈન્ટ ઉપર જ તમને પોલીસ જોવા મળશે. એક ગુરુદ્વારા ચોકડી, એમાં એક જ સિંગલ પોલીસ અને એકાદ બે જે એના ટ્રાફિકના બિગ્રેડ છોકરા હોય છે એ જોવા મળશે. પછી બીજું ગુરુદ્વારા ચોકડી, પછી અંબર ચોકડી અને ત્રીજું જીજી હોસ્પિટલ. જામનગરમાં જાણે કેમ 3 જ એરિયા હોય એ રીતે આ લોકો એ 3 જ વિસ્તારની અંદર ટ્રાફિક પોલીસ જોવા મળે છે. ખરેખર કમનસીબ બાબત છે. ખાસ કરીને જે બાયપાસની ચોકડી છે ત્યાં ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે, ત્યાં પણ પોલીસ જોવા નથી મળતી. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી તો ઠીક છે, એના કાર્યકર્તાઓ આ બાબતનો અવાજ ન ઉઠાવી શકે કારણ કે એની એક ડિસિપ્લિનનો ભાગ હોય છે. પણ દુઃખની વાત એ છે કે વિરોધ પક્ષ જે છે કોંગ્રેસ, આમ તો પૂતળા દહન ને રસ્તા રોકો આંદોલન ને નાના મોટા કાર્યક્રમ કરતા જ હોય છે, પણ જે બેઝિક પ્રશ્ન છે એમાં એ લોકો સાયલેન્ટ જોવા મળે છે. તો અમે વિરોધ પક્ષના નેતા, જે કોંગ્રેસના નેતા છે, તો આપણે એમની પાસે વાત લઈને આવ્યા કે ભાઈ તમે સાહેબ વર્ષોથી કોંગ્રેસ એક્ટિવ છે, કોંગ્રેસ પાર્ટી આ કાર્યરત છે, તો આ બેઝિક પ્રશ્ન તમને લોકો નથી દેખાતો? ટ્રાફિકનો જે પ્રશ્ન છે, આ જે ટ્રાફિકનું જે સેટઅપ છે સાહેબ 1985નું સેટઅપ છે અને માધવસિંહ સોલંકી સરકારમાં જે વાત બની હતી એ સેટઅપ અહીં જોવા મળે છે. એમાંથી પ્લસ થવાની જગ્યાએ માઇનસ અત્યારે માત્ર 18 પોલીસ જ છે, એ પણ અલગ અલગ એક્ટિવિટીમાં રોકાયેલો હોય, કારણ કે 18 પોલીસમાંથી 3 તો PSI છે, 3 ડ્રાઈવર છે અને બાકી વહીવટી કામગીરી હોય છે. ખાસ કરીને જે આપણા જામનગરની મુલાકાતે સુપ્રીમ કોર્ટના જજ આવતા હોય, હાઈકોર્ટના જજ આવતા હોય, મિનિસ્ટરો આવતા હોય, તો એના પાઇલોટિંગમાં રોકાયેલા હોય. એનો મતલબ એ થયો કે પબ્લિકની સમસ્યા જે ટ્રાફિકની છે એ હલ કરવા માટે ટ્રાફિક પોલીસ જ નથી જામનગરમાં અને કોંગ્રેસ એમાં સાયલન્ટ બેઠું છે. પહેલે તો જયેશભાઈ, GTPL દ્વારા જે આપ મોહિમ ચલાવી છે તો તે સારી બાબત છે, પણ હું આપને એક કહી દઉં કે અમારી યુથ કોંગ્રેસ જ્યારે કોંગ્રેસની બોડી રીને એ અવારનવાર ટ્રાફિક સિગ્નલો આગળ ગયા છે. ટ્રાફિક સિગ્નલો બંધ હોય છે, ટ્રાફિક બાબતની અંદર યુથે ઘણીવાર કાર્યક્રમો આપ્યા છે. આપની જાણ છેલ્લા 6-8 મહિના વર્ષ દિવસથી કંઈ જોવા નથી મળ્યું, 8-8 મહિના થયા નહીં જોવાનું, વધીને કદાચ 9 મહિના થયા. બાકી અગાઉ કાર્યક્રમો યુથે આપેલા છે, એની યાદી પણ અમારી આગળ છે. પણ આ મૂંગી બીરી સરકાર, 1000 વાર કહી છે, ઓલી કહેવત છે ને કે નકટા ન્યાલ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના અમુક કદાવર નેતાઓના નિર્ણયના કારણે એટલે જામનગર મહાનગરપાલિકાની શહેરની પરિસ્થિતિ આવી થઈ છે. હું તમને જયેશભાઈ ખાસ કહું છું સાહેબ, એમાં વિરોધ પક્ષનો રોલ મોટો છે. વિરોધ પક્ષ સાયલન્ટ હોવાથી, વિરોધ પક્ષ સક્ષમ ન હોવાને કારણે લોકો અત્યારે પ્રજા ડિસ્ટર્બ થઈ ગઈ છે. અમે વિરોધ પક્ષ તો એમ જ કહીએ છીએ કે જામનગર જેમ રાજકોટની અંદર 1200 ટ્રાફિકો છે, બરોબર, એની વસ્તી જામનગર કરતાં 3 ગણી છે, તો જામનગરની અંદર એના તમે ભાગ કરો ને તો અહીંયા ઓછામાં ઓછા 300 ટ્રાફિક પોલીસ મેનો હોવા જોઈએ, બરોબર, ટ્રાફિક સિગ્નલો હોવા જોઈએ. આજે હું તમને કહું કે બાયપાસની અંદર અત્યારે જે ઓવરબ્રિજ અત્યારે ગુરુદ્વાર 7 રસ્તાથી ગુરુદ્વાર સુભાષ બ્રિજ સુધી બને છે, હકીકતમાં એ બ્રિજ ન બનાવો, એ બ્રિજની જગ્યાએ લાલપુર બાયપાસ પાસે જે ભયંકર એક્સિડન્ટો થાય છે, ઘણા જીવો ગયા છે, જે ગામડું અહીંયા મહાનગરપાલિકા 132 કિલોમીટર વધારી દે છે, પણ અહીંયા કોઈ ટ્રાફિકની સમસ્યા નહીં, ઓવરબ્રિજની સમસ્યા નહીં, કોઈ જાતની આવી બધી સમસ્યામાં કોઈ એનું નિરાકરણ નથી કર્યું. એને તો માત્ર સિટીની વચ્ચેનો જ એરિયો દેખાય છે, બરાબર. કારણ કે હવે તમે જે વાત કરી કે ગુરુદ્વાર પોઈન્ટ છે, મહત્ત્વનો પોઈન્ટ છે, જીજી હોસ્પિટલ છે, મહત્ત્વનો પોઈન્ટ છે, બરાબર, તનબત્તી છે, અંબર ટોકી છે, એ મહત્ત્વનો પોઈન્ટ છે. હવે એ મહત્ત્વના પોઈન્ટે અત્યારે માત્ર એકાદા 2 જણા ઊભા હોય છે, બરાબર, એ માત્ર શું કરે છે, ટ્રાફિકને નથી જોતા. માસ્ક વિનાનો કોણ છે તરત જ રોકી લ્યો, 1000 રૂપિયા પોલીસને આવક કેમ થાય છે, બરાબર, એનું એ હેતુ હોય છે. આ ખરેખર તમારી વાત એ સાચી છે કે જામનગરની અંદર ટ્રાફિક જેવું નથી, પણ ટ્રાફિકની અંદર ટ્રાફિક પોલીસ જવાબદાર એટલી છે ને એટલી મહાનગરપાલિકા છે. આજ હું એમ કહું છું કે તમે સિટીના તમામ એરિયા જોવો, જામનગર સિટીની અંદર જોવું તમે, એક મારી દુકાન છે, માયે મારી ઓટો કાઢો ને એની પાછળ એની આગળ વળી રેકડી મેં 3-4 હજાર રૂપિયામાં ભાડે દીધી છે, બરાબર. તો એ મહાનગરપાલિકા એસ્ટેટ શાખાને ખબર નથી, કમિશનરને ખબર નથી, સત્તામાં બેઠેલા બધાએ રાઉન્ડ લઈને એસી ગાડીઓ લઈને રાઉન્ડમાં ફરે છે, તો એકે વાર એને નિર્ણય નથી લેવાતો સાહેબ. પણ એને અમે કોંગ્રેસની જે વાત આવે છે સાહેબ, 1985માં જે સેટઅપ થયું હતું, 65 લોકોનું સેટઅપ હતું માધવસિંહ સોલંકી સરકારમાં, અને એ વસ્તુ એમાં વધારો કરવો તો અત્યારે રહ્યો સાહેબ 37 વર્ષ જેવો પિરિયડ થઈ ગયો છે. હવે એ સેટઅપ તો વધાર્યું નથી, માત્ર અત્યારે 18 પોલીસ જોવા મળે છે સાહેબ 65ની જગ્યાએ, કારણ કે આના કરતાં કોંગ્રેસ સરકાર સારી હતી સાહેબ. એને જે તે સમયે 1985માં 65 પોલીસ તો આપી હતી જામનગરને, અને એમાંથી જે લોકો રિટાયર્ડ થઈ ગયા છે, જે લોકોની બદલી થઈ ગઈ છે જે પોલીસ અધિકારીઓની, જે ટ્રાફિક પોલીસની સાહેબ, એ જગ્યા કાયમી માટે ખાલી રહી છે અને કોઈ જાતની વ્યવસ્થા સાહેબ અહીંયા તમે નહીં માનો, જામનગરના જે બહારથી જે લોકો આવે છે ને એ આપણે કિંમત કરીને જાય છે. તમારી વાત સાચી છે. તમે હમણાં કીધું
કે કોંગ્રેસ આમાં કંઈ નથી કરતું. હમણાં તમારા જ મોઢે એમ કહ્યું નહીં સાહેબ, 1985 પછી તમે લોકો નિષ્ક્રિય થઈ ગયા છે, કારણ કે તમે હાર પછી હાર, હાર પછી હાર, તમે પણ ડિપ્રેશનમાં છો. પ્રજાનો ચુકાદો હોય છે જેશભાઈ, પ્રજાનો નિર્ણય છે. પ્રજા સાહેબ, તમારી કાર્યકર્તાઓની ટીમ નથી સાહેબ, તમને કહી દો, તમારું એ અસ્તિત્વ એ પૂરું થઈ ગયું છે. આ લોકો શું કરે છે, કોંગ્રેસ વખતે છે ને જે કદાચ આવા ક્યાંક નિર્ણયો અમે સારા લીધા હોય છે, અત્યારે માની લો કે અમારાથી નિર્ણય શક્તિ નથી, અમારા આગળ તાકાત નથી, અમારા આગળ સત્તા નથી, બરાબર. અમારા કાર્યકર્તા ગમે ત્યારે આવો જો અવાજ ઉઠાવવા જાય છે તો તરત જ એને પોલીસ એક્શન લઈને અમારા કાર્યકર્તાઓને જેલ ભેગા કરી દે છે. આપ પણ જોયો છે ને, આપ પણ બધા કાર્યક્રમમાં આવો છો. આવી હિટલર શાહી મેં કોઈ દિવસ જામનગરની અંદર નહોતી જોઈ. હું નાનકડો કાર્યકર્તા, 16 વર્ષનો હતો તેથી કોંગ્રેસનો ઝંડો લઈને રખડતો હતો, પણ આવી કોંગ્રેસ ઉપર, કાર્યકર્તા ઉપર દાદાગીરી નહોતી. પહેલેની સરકાર હતી, બીજેપીની સરકાર હતી, કેશુબાપાની સરકાર હતી, નો ડાઉટ. ત્યારે આટલો બધો અત્યાચાર, છેલ્લી ભરતી કેશુબાપાની વખતે થઈ હતી 2002, તી પછી આજની તારીખની અંદર ગુજરાત સરકારે ક્યાંય ભરતી કરવામાં આવેલી નથી. હું એમ કહું છું કે આવશ્યક સેવા છે. તમે એમ કહો છો કે પોલીસ એટલે એક આવશ્યક સેવા છે અને એ જરૂરી છે. એની તો જેમ વસ્તી વધતી જાય એમ એને સેટઅપ વધારતું જવું જોઈએ. આની જગ્યાએ માધવસિંહ સોલંકી વખતે તમે કહો છો કે સરસ મજાનું સેટઅપ કર્યું હતું, તો એની જગ્યાએ અત્યારે જામનગરની અંદર 7 લાખની વસ્તી થઈ ગઈ છે. તો 7 લાખની વસ્તી આ શહેરની અંદર પોલીસ કર્મી વધવા જોઈએ, ટ્રાફિક પોઈન્ટ વધવા જોઈએ, બરોબર. એની જગ્યાએ ઘટ છે ને 6-7 હજાર રૂપિયામાં જે ઓલા છોકરાઓ રાખે. તમે નહીં માનો, અત્યારે સ્કૂલ બંધ છે, સ્કૂલના વિદ્યાર્થીઓ બાળકો નથી નીકળતા ઘરની બહાર, મોટી ઉંમરના લોકો જે છે, સિનિયર સિટીઝન લોકો છે સાહેબ, ઘરની બહાર નથી નીકળતા. અને ઘણો એક તો ઢોરનો એટલો ત્રાસ છે સાહેબ, ઢોરનો પ્રશ્ન પણ આ ભારતીય જનતા પાર્ટી છે એ પ્રશ્ન હલ નથી કરી શકતી. ને વધારમાં ટ્રાફિક પોલીસની જે સંખ્યા આપવી જોઈએ એ ન આપવાને કારણે પબ્લિકમાં એક ડિપ્રેશનવાળી, કારણ કે એની એક આશાવાદી છે સાહેબ એક કોંગ્રેસ પક્ષ, કારણ કે વિરોધ પક્ષ લેવલે એક જ વ્યક્તિ અત્યારે અવાજ ઉઠાવી શકે, પણ એ પણ નિષ્ક્રિય છે. તમે અમારું ધ્યાને દોરાવી વાત સારી કહેવાય, બરોબર. પણ અમે જે કાર્યક્રમો આપીને હવે હું છે ને જયેશભાઈ તમને જાણ કરીશ, હવે ટ્રાફિકની સમસ્યા છે ને એ મહાનગરપાલિકાના હાથમાં હોય છે. તમે જો સત્તા નિર્ણય કરે, બરોબર. સત્તાની અંદર હું એમ કહું છું કે આ લોકો અત્યારે પહેલે તો એસ્ટેટ શાખામાં ભરતી કરે. જામનગરની અંદર તમે જેમ ટ્રાફિકનું સેટઅપ કહો છો સાહેબ, ધારો કે પોલીસની જરૂર છે સાહેબ, અત્યારે એ લોકો તો એસ્ટેટ શાખાની જે છે એને મર્યાદા છે, કારણ કે એનો તો જ્યાં વાહન દેખાય છે રોડ ઉપર એ લઈ આવે છે. પણ વાત એ સાહેબ, કાયમી માટે જે 12 કલાક જે સર્વિસ આપવી જોઈએ ટ્રાફિક પોલીસે, કે ટ્રાફિકને આગો પાછો કરવાની વાત આવે, લોકોએ વાહન ક્યાં રાખવું એ બાબતે સૂચના દેવાની વાત આવે, એના ઉપર દંડ લેવાની વાત આવે, એ બધું ટ્રાફિક પોલીસના ભાગમાં આવે છે. એમાં મહાનગરપાલિકાનો કે રોલ નથી. પણ વાત એ છે કે સાહેબ, ભારતીય જનતા પાર્ટી ઉપર લેવલે જે ગાંધીનગર જે રજૂઆત કરવી જોઈએ, જિલ્લા પોલીસ વડાને જે રજૂઆત કરવી જોઈએ એ ન કરવાના કારણે આ વાત બની છે. અને એની સામે કોંગ્રેસ પણ જિલ્લા પોલીસ વડાનું ધ્યાન નથી દોતી કે ભાઈ અમારે ટ્રાફિક પોલીસ વગર નહીં ચાલે. તમે કેદી ઉપવાસ કે ધરણા કર્યા સાહેબ ટ્રાફિકમાં, એ તો કયો. જો તમને કહું, ગુજરાત સરકારની અંદર હમણાં અત્યારે LRDની ભરતીનું નિર્ણય લીધો છે, અત્યારે એ લોકોની પરીક્ષાઓ ચાલુ છે. હું એમ કહું છું કે આ વસ્તુની સરકારની અંદર ગૃહ ખાતું છે, ગૃહ ખાતાની અંદર જે ગૃહમંત્રી રહ્યા એની પ્રથમ જવાબદારી હોય છે કે હરેક શહેરની અંદર, તાલુકા જિલ્લાની અંદર કેટલું સેટઅપ છે, ક્યાં ઘટ છે એની ધ્યાને વાત આવતી હોય. યાના SP, IG, DIG એ રજૂઆત એના આગળ કરતા હોય. આજે પણ જામનગરની વિઝિટમાં IG સાહેબ આવ્યા છે આપણા આપણા વિસ્તારના. પણ છતાં પણ તમને કહું, તમારી કોંગ્રેસની સાહેબ નિષ્ક્રિયતા છે. કોંગ્રેસને ખબર જ નથી સાહેબ, આ એક એક કચેરી પૂરતી વાત નથી. જામનગરમાં જેટલી સરકારી કચેરીઓ છે સાહેબ, જ્યાં જોઈએ એવું સેટઅપ નથી, ત્યાં એક એક અધિકારી છે, 8-8 જિલ્લાનો ચાર્જ સંભાળે સાહેબ. બધી રીતે કોંગ્રેસ છે સાહેબ, કાલે માત્ર ચેમ્બરમાં બેઠી જાય છે, વાતો કરે છે, ફોટોગ્રાફી કરે છે, વિડીયોગ્રાફી કરે છે અને મીડિયામાં આવે છે, બસ. પ્રશ્ન સોલ્વ કરવામાં રસ નથી કોંગ્રેસને. પ્રશ્ન સોલ્વ કોણ કરે જયેશભાઈ? તમારા ખીચા, તમે રજૂઆત તો કરો સાહેબ. એક જયેશભાઈ, તમારા ખીચાની અંદર 1000 રૂપિયા હોય તો તમે મને 500 રૂપિયા આપશો ને? પણ તમારા ખીચામાં 500 રૂપિયા જ નથી ને. હું તમારા આગળ 5000ની માંગણી કરું તો તમે મને ક્યાંથી આપશો? અવારનવાર જનરલ બોર્ડની અંદર તમારી સાક્ષીમાં, મીડિયાની સાક્ષીમાં અમે રજૂઆત કરી છીએ, બરાબર. અત્યારે મહાનગરપાલિકા કે પોલીસ બેડાની અંદર કે અન્ય GG હોસ્પિટલની અંદર આ લોકોએ કોઈ જાતની ભરતી નથી કરી. હમણાં એક પાછી તમારા ધ્યાને વાત આવી હશે, બરાબર, કે Class 4 ને Class 3ની તો જે જગ્યા રહી એ તો સરકારે નાબૂદ કરી દીધી છે. આઉટસોર્સિસની અંદર જે છોકરા છોકરીઓને લેવામાં આવે છે તો એની અંદર સરકારના નિયમ મુજબ એમ કહે કે જામનગર મહાનગરપાલિકા કે પોલીસ બેડાની અંદર, બરાબર, 300 હોમગાર્ડની જરૂર છે, કે 300 કે સફાઈ કામદારની જરૂર છે, કે અન્ય પટ્ટાવાળાની જરૂર છે. વાંથી 300નું સેટઅપ આવે છે, 300ના પૈસા લેવાઈ જાય છે,
વાસ્તવિકતામાં 100 જણા માંડ હોય છે, 200ની કટકી થઈ જાય છે, કારણ કે અહીંયા મામા માસિયાઈ ના હાલતું હોય છે, ઉપરથી ને મંત્રી લેવલથી ને જ આ બધું થઈને આવતું હોય છે, તો આ લોકો જ મેન ઉપર સત્તા જે ન્યાય દેવાવાળા જ ભ્રષ્ટાચાર કરતા હોય આટલા બધા, તો આમ પ્રજા કે વિરોધ પક્ષ શું કરી લેવાની છે? સાહેબ, તો આ જે પ્રશ્ન છે, ત્યારે તમે આવા જવાબ દઈ અને તમે આમાં છટકી જવાનો પ્રયત્ન કરો. સાહેબ, તમને કહી દો તો આ પ્રશ્ન સોલ્વ કેમ થશે? તમે લોકો આ બાબતની તમે હાર સ્વીકારી લેશો તો આ ટ્રાફિકનો પ્રશ્ન સોલ્વ કેમ થાય? તમારું પણ વિઝન શું છે? અમે આ વાત લઈને આવ્યા પછી હવે ટ્રાફિકનો પ્રશ્ન રહ્યો ને, ટ્રાફિકની અંદર અમે યુથ કોંગ્રેસ દ્વારા અત્યારે અમે સૂચના આપશી, બરાબર, કે હવે એક કાર્યક્રમ આપો ને તમે, ત્યારે હું તમને જયેશભાઈ રૂબરૂમાં રાખીશ કે આ લોકો અમારા ઉપર કેટલો અત્યાચાર કરે. અમે સાચા નિર્ણયો માટે જાતા હોય છે, એ લોકો જવાબ નથી દેતા, બરાબર. પોલીસ તંત્ર પણ સત્તાની અંદર થોડુંક દબાયેલું એવું લાગતું હોય છે, એની રજૂઆત જો ગ્રહ ના સાંભળતું હોય, જામનગરની અંદર કોઈ મંત્રી સંત્રી ના સાંભળતું હોય, બરાબર, તો જામનગરની પ્રજા તો ઠીક, પણ અમારા જેવા એમ કહે છે કે તમને તો વિરોધ પક્ષો, તમને તો મુદ્દો માત્ર વિરોધ કરવાનો જ હોય છે, પણ હકીકતની અમારી સાચી વાત હોય છે ને એ પણ આ લોકો ધ્યાને નથી દેતા, છતાંય અમે કાર્યક્રમો આપશી ને તમારા ધ્યાને પણ અમે મૂકશે. આ રીતે જોયું તમે, આનંદભાઈ રાઠોડ હતા જે વિરોધ પક્ષના નેતા તરીકે છે, અને ખાસ કરીને અમે લોકો ટ્રાફિકનો પ્રશ્ન એટલા માટે આવ્યો કારણ કે આમ તો કોંગ્રેસની જ આ બધી જવાબદારી આવે છે, વિરોધ પક્ષની જ જવાબદારી આવે, પણ છતાં જીટીપીએલ જામનગર ન્યૂઝે આ એક મોહિમ ઉપાડી છે, કારણ કે અમે પણ આ જે જોઈએ છે તો અમને પણ દુઃખ થાય છે કે આ સમસ્યા જે છે એ ખરેખર જટિલ પ્રશ્ન બની છે. ખાસ કરીને અમારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વિનંતી છે કે સાહેબ, આ આપણે બહુ મોડું થઈ ગયું છે, આજે 18 પોલીસ જ છે માત્ર, સાહેબ દિવસે દિવસે આપણી જે ટ્રાફિકનો જે નિયમન છે એ ખખડાઈ ગયું છે, હાવ ડિસ્ટર્બ થઈ ગયા છે, અને ખાસ કરીને નવી પેઢીને ખબર જ નથી કે ટ્રાફિક પોલીસ શું છે. તો સાહેબ, તમને આ છેલ્લા ઘણા વર્ષોથી આ મુમેન્ટ છે અને 1985નું જે સેટઅપ છે સાહેબ, હજી સેટઅપની અંદર 18 પોલીસ જ છે માત્ર, અને એમાં થોડુંક અપગ્રેડ કરવું જોઈએ. રાજકોટની વાત કરીએ સાહેબ, રાજકોટની અંદર 400 પોલીસ કાર્યરત છે અને 800 તો ખાલી બ્રિગેડની અંદર સેવા આપે છે, એટલે ટોટલ 1200 પોલીસનું સેટઅપ સારામાં સારું જ્યાં ગોઠવાનું છે. એટલે આપણે ચારે બાજુ રાજકોટની જ્યારે આપણે વિઝિટ કરતા હોય ત્યારે પોલીસ જોવા મળે છે, સારી વ્યવસ્થા જોવા મળે છે. તો એ જ રીતે આ 100 કિલોમીટરના અંતર જ છે સાહેબ, આ ક્યાં જામનગર પાકિસ્તાનમાં કોઈ આવેલું છે સાહેબ, આ પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ જ છે. તો ખરેખર એને આ બાબતે ચિંતા કરવી જોઈએ. જેટલું તમે રાજકોટને આપો છો સાહેબ, એનો 25-30% તો લાભ અહીંયા જામનગરને લાભ આપવો જોઈએ કે જેથી કરીને અહીંની પ્રજાને સુખાકારી મળે. જામનગરના રાજવી પરિવારના સભ્ય હર્ષદ કુંવરી બાનુ આજે 28 જાન્યુઆરી અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે, જેના કારણે જામનગરના રાજવી પરિવારમાં તથા આ પરિવાર સાથે નજીકથી સંકળાયેલા વર્તુળોમાં શોકની લાગણી જોવા મળે છે. થોડા દિવસો પહેલા તેઓની તબિયત લથડતા તેઓને જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી તેઓને એરલિફ્ટ કરી અમદાવાદ ખાતે એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 3 બહેનો અને 1 ભાઈ શત્રુશલ્યજી જાડેજા એમ કુલ 4 ભાઈ બહેનોમાં કુરીબા સૌથી મોટા હતા. તેઓ પુરાતત્વ વારસો જાળવી રાખવાનું કાર્ય કરતી ઇન્ટેક સંસ્થાનું સંચાલન કરવા ઉપરાંત જામનગરના સત્યસાઈ વિદ્યાલયનું પણ સંચાલન પણ કરતા હતા. જામનગર નજીકનું હર્ષદપુર ગામ તેઓના નામથી ઓળખાય છે. તેઓનો જન્મ 1936ની 7 ફેબ્રુઆરીએ થયો હતો. તેઓના નાના ભાઈ શત્રુશૈલ્યજી જાડેજાએ તેઓના નિધન અંગે શોક સંદેશો જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે મારા મોટા બહેન હર્ષદ કુંવરીબાનો પ્રેમ, લાગણી તથા સતત માર્ગદર્શન હંમેશા મારા હૃદયમાં અવિસ્મરણીય રહેશે. જામનગર શહેરમાં સુભાષ બ્રિજ તથા વોરાના હજીરા વચ્ચેના ભાગમાં નદીના પટમાંથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે. આ રેતી ચોરી 2 દિવસથી ચાલી રહી હોવા છતાં કોઈ તંત્ર હજુ સુધી આ સ્થળે પહોંચ્યું નથી. શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં રહેતા કોઈ સુરેશ કટેસિયા નામની વ્યક્તિ અંદાજે 10-11 જેટલા મજૂરો મારફત નદીના પટમાંથી રેતીની ચોરી કરે છે એવું મજૂરોની પૂછપરછમાં જાણવા મળ્યું છે. આ મજૂરોએ ગઈકાલે ગુરુવારે આ સ્થળેથી 5 ટ્રેક્ટર રેતી ભરી હતી. ત્યારબાદ આજે શુક્રવારે સવારમાં આ સ્થળેથી 3 ટ્રેક્ટર રેતી ભરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમે કરાવે એ કરી, હા એ ભરાવે ભરી, 3 ટ્રેક્ટર ભર્યા કાલે, 5 કાલથી જ આવ્યા. અમે 10 મજૂર, અમે તો સવારે 7 વાગે આવ્યા, કાલે 8-9 વાગે આવ્યા. અમે વિજર કે રેતી ભરતા, અમે કાલથી જ આવ્યા, કાલે 5 આજે 3. અમે સુરેશભાઈ કટેસિયા પેટકા બેઠક અહીંયા સૂર્યાભાઈને ઘરે 2 દી થયા. અમે મજૂર 10 છે, સવારે 7 વાગે આવ્યા હતા. એ આવું એમ કહેતો રેતી સુરેશભાઈને ઘરે, હા પ્લસ્ટર હાલે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જેસીઆર ખાતે ટુર્નામેન્ટ અને યાર્ડમાં જણસીઓની આવક સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. 1984થી અવિરત સેવા આપતી ડોક્ટર શુક્લની શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ જામનગર શહેરની સૌ પ્રથમ અને એકમાત્ર 100 બેડ ધરાવતી રજિસ્ટર્ડ હોસ્પિટલ છે.
આ હોસ્પિટલમાં 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ઓર્થોપેડિક ડોક્ટર દેવાંશુ શુક્લ સેવા આપે છે તથા વર્ષોના અનુભવી ગાયનેક ડોક્ટર સંધ્યા શુક્લ તથા બેચલર ઓફ મેડિસિન એન્ડ સર્જરી ડોક્ટર શ્રદ્ધા શુક્લ અને ફિઝિશિયન ડોક્ટર કિશોર રાઠોડ સેવા આપી દર્દીઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અહીંની જો આધુનિક ફેસિલિટીની વાત કરીએ તો એક્સરે વિભાગ, સોનોગ્રાફી વિભાગ, ઈસીજી, લેબોરેટરી, મેજર ઓપરેશન થિયેટર, અલ્ટ્રા મોડર્ન આઈસીયુ, એનઆઈસીયુ, સેન્ટ્રલ ઓક્સિજન રૂમ, મેડિકલ સ્ટોર અને વિશાળ વેઇટિંગ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઓર્થોપેડિક વિભાગમાં હાડકાના, ગોઠણના, સાંધાના, કમરના દુખાવાથી તથા ફ્રેક્ચરથી પીડિત અને એક્સિડેન્ટમાં ઘાયલ થયેલ દર્દીઓનું નિદાન અને સારવાર. ગાયનેક વિભાગમાં નોર્મલ ડિલિવરી, સિઝરિયન ડિલિવરી, ગર્ભાશયની કોથળીના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર તથા તમામ સ્ત્રી રોગોનું નિદાન અને સારવાર. હૃદય રોગ, ફેફસાના રોગો, ડેન્ગ્યુ, મેલેરિયા, સરદી, ઉધરસ, તાવ અને પેશાબના રોગો વગેરેનું નિદાન તથા સારવાર. અમારા 3 દાયકાથી વધુ સમયનો બહોળો અનુભવ દર્દીઓને ખૂબ જ ઉપયોગી થઈ રહ્યો છે, જેનો અમોને એટલે કે શુક્લ પરિવારને ગર્વ છે. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો ડોક્ટર શુક્લની શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ, એસટી રોડ, એક્સિસ બેંક પાછળ, પાછલા તળાવની સામે, જામનગર. क्या बेहतरीन प्रोडक्ट्स किफायती दाम में हो सकते हैं? जी हाँ, बिल्कुल हो सकते हैं, क्योंकि सुखी सुपरमार्केट 99 प्लस स्टोर्स के साथ पूरे सौराष्ट्र में छा गया है. आज हर कोई सुखी सुपरमार्केट के बेहतरीन प्रोडक्ट से संतुष्ट है. सुखी सुपरमार्केट में 2000 से भी ज्यादा वैरायटीज प्रोडक्ट्स अवेलेबल हैं. यहाँ किचन की हर जरूरत को पूरा करती बेहतरीन प्रोडक्ट्स की भरमार है. लेडीज गारमेंट्स में 10% से लेके 20% का जंबो डिस्काउंट है. यहाँ की होम डेकोर और गिफ्ट आर्टिकल्स की प्रोडक्ट्स को आप देख के झूमने लगोगे. साथ में बच्चों के टॉयज कलेक्शन की बात ही कुछ और है. यहाँ हर प्रोडक्ट्स की वैरायटीज कलेक्शन को साझा किया गया है, जिसके तहत लेडीज पर्स, नाइट वेयर, इनर वेयर, आउट ऑफ इट, विंटर कलेक्शन, फुटवेयर, अमेजिंग वॉच कलेक्शन, सनग्लास, एंटीक डेकोर कलेक्शन और बहुत सारे प्रोडक्ट्स. जी हाँ, बहुत सारे प्रोडक्ट्स जो आपको सोचने पर मजबूर कर देंगे, क्योंकि यहाँ रखे जाते हैं बेहतरीन प्रोडक्ट्स. सुखी सुपरमार्केट, बालाजी पार्क, डिफेंस कॉलोनी के पास, बीग जाम मील के पीछे, जामनगर. मोबाइल 9023498796. રાજકોટ અને અમદાવાદ જેવી આધુનિક કોર્પોરેટ હોસ્પિટલ આપણા જામનગરમાં. જી હા, આ છે સ્પંદન હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર. 15 વર્ષનો બહોળો અનુભવ અને જેમણે હજારો ઓપરેશન કર્યા છે એવા ડોક્ટર અશોક રામ દ્વારા સંચાલિત આ હોસ્પિટલ લેવલ 3 આઈસીયુની સાથે સેન્ટ્રલ ઓક્સિજનની સુવિધા ધરાવે છે. અહીં ફેફસાના રોગોના નિષ્ણાંત ડોક્ટર રણજીત સુવા અને સુપર ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ભારતી કાતરિયાની અવિરત સેવાની સાથે સમયાંતરે દેશના નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. ડોક્ટર અશોક રામ દ્વારા ડાયાબિટીસ અને ડાયાબિટીસને લીધે થતા પગમાં અલ્સર, ગેંગ્રેન, સળા અને ડાયાબિટિક ફૂડ તથા પગની નસની બીમારીનું સચોટ નિદાન અને સારવાર ઉપલબ્ધ. હરસ, મસા, ભગંદર, વેરિકોઝ વેન અને અલ્સર જેવા જટિલ રોગોનું ચેકો મૂક્યા વગર લોહી ન નીકળે અને ડ્રેસિંગની જરૂર ન પડે તેવી આધુનિક લેઝર પદ્ધતિ દ્વારા ઓપરેશન, ગંભીર કે અતિ ગંભીર અકસ્માતથી થતી ઈજાની સારવાર, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ રોગોના ઓપરેશન, પેટના રોગો, આંતરડાના રોગો, એપેન્ડિક્સ, સારણગાંઠ, ગર્ભાશયની ગાંઠ, પિત્તાશયની પથરી જેવી જટિલ સર્જરીના લેપ્રોસ્કોપી દ્વારા ઓપરેશન, બ્રેઇન હેમરેજ, પેરાલિસિસ, હૃદયના રોગો, હાર્ટ એટેક, સ્ત્રી રોગ, કિડનીની બીમારી, ફેફસાના રોગો જેવા તમામ રોગોનું સચોટ નિદાન તથા આઈસીયુ સારવાર, કેન્સરનું નિદાન તથા સારવાર અને ઓપરેશનની સુવિધા. આ હોસ્પિટલમાં તમામ રોગોની આધુનિક સારવાર અને સર્જરીની સાથે કેશલેસ મેડિક્લેમની ફેસિલિટી અવેલેબલ છે. સ્પંદન હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર, શ્રીનિવાસ કોલોની, શેરી નંબર 2, મયુર મેડિકલની પાછળ, એસટી બસ સ્ટેશન સામે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર કાલાવડ રોડ પર આવેલા જેસીઆર સિનેમાઘર ખાતે મોટા મેદાનમાં જામનગર પ્રીમિયર લીગ નામની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમ પાસેથી રજીસ્ટ્રેશન ફી તરીકે ₹5,000 વસૂલવામાં આવ્યા છે. પ્રદર્શન ક્રિકેટ ક્લબના સંચાલક બાલકૃષ્ણ જાડેજા અને
જેસીઆર વતી જનરલ મેનેજર અરવિંદ કુમાર આ સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ 7 ફેબ્રુઆરીએ રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટના વિજેતાઓને એવોર્ડ વગેરે ઇનામો આપવામાં આવશે. આજે શુક્રવારે સવારે જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જેસીઆર ખાતે ટુર્નામેન્ટના સંચાલકો અને ભાગ લેનાર ટીમના ખેલાડીઓની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જેસીઆર ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ ખાતે આવ્યા છે, જે ઠેબા ચોકડી ખાતે આવેલ છે. જામનગરની જે પ્રજા છે, જામનગરની જે જનતા છે, એના માટે આ લોકપ્રિય સ્થાન બન્યું છે. કારણ કે અહીંયા દરેક મનોરંજનના સાધનો ઊભા કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને અત્યારેની વાત કરીએ તો આજે સવારે અત્યારે અમે લોકો 10 વાગ્યા છે અને અમે લોકો અહીંયા જેસીઆર ખાતે આવ્યા છે. કારણ કે આજે એક આઈપીએલ જેવો જે મેચ હોય છે, આઈપીએલ જે સિસ્ટમ હોય છે એ ટાઈપની અહીંયા મેચની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે એનું નામ જેપીએલ નામ આપવામાં આવ્યું છે, એટલે કે જામનગર પ્રીમિયર લીગ. અને જેસીઆરનું જે મેનેજમેન્ટ છે એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને જામનગરના વતની અને વર્ષોથી આમ તો અમદાવાદ સ્થાયી થયા છે, વતન પ્રત્યેનો ઋણ ચૂકવવાની ભાવનાથી અહીંયા એક આ મોટી જેસીઆરનું વ્યવસ્થા કરવામાં આવી છે. મોટું અહીંયા યુનિટ બનાવવામાં આવ્યું છે અને એના જે નેતૃત્વ એવા છે ઇલેશભાઈ ભદ્રા અને મનનભાઈ ભદ્રા. તો આપણે જનરલ મેનેજર જે છે અરવિંદ કુમાર, આપણે એમને પૂછશું કે સર એ આપણે જેપીએલ કા જો આયોજન ક્યા હૈ ક્યા હૈ યે જો જેપીએલ હૈ સર યે એક તરહ કા IPL टाइप का सीरीज़ है, पर इसमें हमने नॉकआउट सिस्टम मेंटेन किया. इसमें एक टीमें आएंगी, दो टीमें खेलेंगी, जो टीम हारेगी उनको सीजन 2 में फिर मौका मिलेगा, सीजन 1 में से वो बाहर हो जाएंगे. यही अपना आयोजन है IPL का लेवल का, लेकिन हम इसको नॉकआउट रख रहे हैं, इसको लीग टाइप से लंबा नहीं खींचेंगे. अपने को जल्दी एक सीजन 1 ख़त्म करना है. इसके लिए कितने टीम इसमें भाग लिया है? इसमें हमारे 32 टीमों ने भाग लिया है और रजिस्ट्रेशन अभी जारी है. जिसको और भी रजिस्ट्रेशन कराने की इच्छा है, मात्र 5,000 रुपये में रजिस्ट्रेशन करा सकते हैं. और यहाँ इसको पूरा ऑर्गेनाइज हम कर रहे हैं, मैनेज्ड अपना PCC ग्रुप के हैं, ये मिस्टर बालकृष्ण जडेजा हैं, इन लोग पूरा मैनेज कर रहे हैं. ये अपना यहाँ से रणजी ट्रॉफी खेल चुके हैं और ये बहुत बड़े क्रिकेट में नाम है इनका जामनगर में. अपने ये जो विनर होगा इसको क्या मिलेगा? अपना विनर के लिए अट्रैक्टिव ट्रॉफी है और एक अच्छा अवार्ड है. तो जो अवार्ड है हम उसको सरप्राइज रखें, आपको विनिंग के दिन पता चलेगा. पर अवार्ड बहुत अच्छा है, आपको जान के बहुत खुशी होगा. मैं फाइनल के डे पे इसको अनाउंस करेंगे. हम रोज़ कितना मैच यहाँ खेलाया जाएगा? रोज़ यहाँ पे हम लोग 3 मैचेस खिलाते हैं और 4 टीमों को बुलाते हैं हम, जिसमें से एक टीम क्वार्टर फाइनल में चली जाएगी. एक टीम को कितना ओवर देते हैं? एक मैच 20 ओवर का होता है, 10 ओवर बॉलिंग फिर 10 ओवर की बैटिंग होती है. और यहाँ सुबह में कितने बजे शुरू होता है और कितने समय तक चलेगा ये मैच? ये जलसा जो है क्रिकेट का, ये सुबह 8 बजे से चालू हो जाता है और ये 12 बजे तक चलेगा. 4 घंटों में हम 3 मैचों को कंप्लीट. समझो जिन लोगों ने भाग लिया है तो आएगा, लेकिन जो भाग नहीं लिया ये खाली देखने के लिए जो बात है तो वो लाभ ले सकते हैं? हाँ, वो आराम से आके लाभ ले सकते हैं. हमने उनके बैठने का हमने व्यवस्था कर रखा है, उनको पानी का चाय का व्यवस्था भी हमने कर रखा है. तो इसके लिए कोई चार्ज होगा? आखिर देखने के लिए कोई चार्ज नहीं होगा, लेकिन अगर आप कुछ खरीदते हैं खाते पीते हैं तो वो आपको चार्ज पे करके खरीदना होगा. अपने साथ आ रीते बालकृष्ण जाडेजा के जे वर्षोथी क्रिकेट साथ संकळायेला छे अने खास करीने आपणे वात करीए तो इंटरनेशनल क्रिकेटर रविन्द्र जाडेजाना गुरु तरीके मानवामां आवे छे. तो आपणे एमने पूछशुं के साहेब अहींया जे प्रमाणे व्यवस्था मेचनी थई छे एमां कई टाइपनी व्यवस्था आपणा तरफथी सहयोग आपवामां आव्यो छे? टोटली आ विकेटथी लईने ગ્રાઉન્ડથી લઈને ટોટલ અમે માપીને બધી બાઉન્ડરી આ તે બધું અમે જ આ લોકોને ટૂંકમાં બધું પ્રોવાઈડ કર્યું. અમારું ગ્રુપ 110 જણાનું છે PCC અને અમે આવી મોટી મોટી ટુર્નામેન્ટ કરતા હોઈએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં. પહેલાં કોરોના લીધે હમણાં બંધ હતી, પણ અહીંયા અમને મોકો મળ્યો કે તમે આવીને આયોજન કરી દો તો અમે બધું અહીંયા લોકોને હેલ્પફુલ કરી રહી છું. જે લોકોને ધારો કે આ મેસેજ નથી પહોંચ્યો, જે લોકો હવે ભાગ લેવા માગે છે તો એ લોકોને હવે એન્ટ્રી મળશે? હા, બધાને એન્ટ્રી ટૂંકમાં એન્ટ્રી ચાલુ જ છે. અમારા આગળ હજી જગ્યા છે ટીમની, એટલે અમારે કોઈ પણ ટીમ આવશે તો એને હજી અમે ચાન્સ આપશું. એટલે આ રીતે તમે જોયું કે અહીંયા જેસીઆર ખાતે એક IPL જેવું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ અહીંયા યુવા ક્રિકેટરો છે એને 32 ટીમોએ ટોટલ આની અંદર ભાગ લીધો છે. પણ હજી પણ એ લોકોની ઉદારતા છે કે હજી અમુક લોકોને આની અંદર ચાન્સ લેવો હોય તો ટીમનું જે રજીસ્ટ્રેશન છે ફી છે એ માત્ર 5,000 રૂપિયા જ નક્કી કરવામાં આવી છે. એટલે આ રીતે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ટીમે ભાગ લેવો હોય તો અરવિંદ કુમાર જે અહીં જનરલ મેનેજર છે એમનો સંપર્ક કરવાનો રહેશે. પણ આ મેચની અંદર ભાગ લઈએ કે ન લઈએ પણ જોવા માટેની જે છે એ પણ મજા અલગ છે. પણ એના માટે એક સ્ટેડિયમ ટાઈપની અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલે આ જે મેચ છે એ સવારે 8 વાગે શરૂ થઈ જશે અને બપોરે 12 વાગ્યા સુધી ચાલશે. એટલે સવારે જે લોકોને આ મેચ નિહાળવાની માનસિકતા હોય એ આ લાભ લઈ શકે છે.
આજે અમે લોકો જેસીઆરની વિઝિટમાં છીએ અને ખાસ કરીને આઈપીએલ જેવું એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી આ મેચનું વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને જે લોકો ક્રિકેટરો છે એ પણ અહીં રસપૂર્વક આજે પહેલો દિવસ છે આવ્યા છે અને ખાસ કરીને એ લોકોએ પણ આ ટીમ ભાગ લીધો છે આ ક્રિકેટની અંદર આ લિંકની અંદર. તો આપણે કુનાલભાઈ કરીને જે ક્રિકેટર છે આપણે એમને પૂછ્યું કે સાહેબ આ જે જેસીઆર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કેવું લાગ્યું તમને અને તમે પણ આ ટીમ તરીકે ભાગ લીધો છે? બહુ સરસ આયોજન કરવામાં આવેલું છે. આજે અમારો બીજો મેચ છે અને અત્યારે અમારી બેટિંગ ચાલે છે. અમારે 90 રનનો ચેસ કરવાનું છે. ખૂબ સરસ આયોજન છે અને બહુ જ મજા આવે છે. આ તમને જોયું છે આવું યુનિટ આપણે જામનગર ભૂતકાળમાં ક્યારે હતું નહીં. આ એક આઈપીએલ જેવું રમતા એવું સ્ટેડિયમ ઊભું કરવામાં આવ્યું છે. ના, બહુ મસ્ત છે. ગ્રાઉન્ડ સરસ છે, સ્ટેડિયમ છે, મ્યુઝિક છે, બધું સરસ છે. કોમેન્ટ્રી છે, બહુ જ સારું છે. બહુ ખૂબ મજા આવે છે અમને રમવાની. અમારો પહેલો મેચ છે. કેવું રસપ્રદ કેવું છે? તમને કેટલા રન તમે બનાવ્યા છે? નહીં, અમારે ચેસ કરવાનું છે. અમારે 90 રનનો ચેસ છે અને બહુ સરસ છે, બહુ સરસ છે. આયોજન બહુ સરસ છે. એટલે આ રીતે જોયું તમે લગભગ ક્રિકેટ રશિયા જે કહેવાય એ બધા લોકો અહીંયા આવ્યા છે અને જેમ જેમ સમય જતો જશે જેમ જેમ આગળ થતો જશે કારણ કે 7 તારીખે અહીંયા એક ફાઇનલ મેચ રમવાનો છે એટલે એ પણ એક ઇંતજારવાળી વાત છે કારણ કે જે લોકો જીતશે એ જ કન્ટિન્યુ આમાં જોડાઈ રહેશે કારણ કે જે લોકો હારી જશે એ લોકોએ અહીં મેચ જે છે એ જોવાની પણ છૂટ છે. કોઈ જે તો ચાર્જ નથી અને જે લોકો આ બાબતનો રસ પડે એ સવારે 8થી લઈને બપોરના 12 વાગ્યા સુધી આ મેદાનની આ ગ્રાઉન્ડની આ સ્ટેડિયમની વિઝિટ. જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે હાલમાં કપાસ, ડુંગળી, લસણ તેમજ અજમાની આવક થઈ રહી છે. ખેડૂતોને અજમા તથા કપાસમાં ઊંચા ભાવો મળી રહ્યા છે. આજે 28 જાન્યુઆરીએ અજમાના ભાવ 1960 થી 5380 વચ્ચે જોવા મળ્યા હતા. આજે શુક્રવારે સવારે 253 ખેડૂતો અજમાની 2287 ગુણીઓ જાહેર હરાજીમાં વેચવા માટે લાવ્યા હતા. આજે કુલ 6861 મણ અજમાની આવક થવા પામી હતી. લસણની 963 ગુણીઓ 136 ખેડૂતો કુલ 2889 મણ લસણ વેચવા માટે આવ્યા હતા. જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સિઝનમાં ખાસ કરીને હાલના તબક્કે વાત કરીએ તો લસણ, અજમો, કપાસ અને ડુંગળીની આવકો વધારે પ્રમાણમાં છે. લસણની આવક રોજિંદી 5 થી 6 હજાર ગુણીની છે. કપાસની આવક રોજિંદી 6 થી 7 હજાર ભારીની છે અને અજમાની આવક રોજિંદી 2000 થી 2500 ગુણીની છે અને ડુંગળી 3 થી 4 દિવસે એક વખત ખોલવામાં આવે છે અને લગભગ 4500 થી 5000 ગુણીની આવક થાય છે. ભાવની વાત કરીએ તો 20 કિલોના લસણના 200 થી લઈ અને 600 સુધીના ભાવ છે અને કપાસના ભાવ ગત સિઝનના પ્રમાણમાં આ વખતે ખૂબ ઊંચા છે. 1500 થી 2100 સુધીના કપાસના ભાવ મળી રહ્યા છે. ગત સિઝનમાં ઊંચામાં ઊંચા 1350 રૂપિયા ભાવ હતો પણ એની સામે આ વખતે માવઠાને વધુ વરસાદના કારણે કપાસમાં ઉત્પાદન ખેડૂતોને ઓછું મળી રહ્યું છે. એના કારણે ભાવો ઊંચા છે એટલે ખેડૂતોને સરવાળે ગયા વખતે માલ વધુ થયો હતો અને આ વખતે ઓછો થયો છે પણ ગયા વખતે ભાવ ઓછા હતા અને આ વખતે ભાવ વધારે છે એટલે સરેરાશ ખેડૂતોને આવકમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી. અને ડુંગળીમાં વાત કરીએ તો 4 થી 5 દિવસના અંતરે એક વખત ખોલવામાં આવે છે આવક અને લગભગ 4500 થી 5000 ગુણીની આવક થાય છે. લસણમાં ગયા વખત કરતાં આ વખતે ભાવો નીચા છે. કપાસમાં ગયા વખતની સરખામણીમાં આ વખતે ખૂબ જ ઊંચા ભાવ છે અને ડુંગળીના ભાવો ગયા વર્ષે અને આ વર્ષે લગભગ સમાંતર છે, એમાં બહુ ખાસ ફેર નથી. અજમાના ભાવો પણ આ વખતે ઊંચા છે. અજમામાં પણ ઉત્પાદન ઓછું થયું છે અને સારી ક્વોલિટીનો અજમો આ વખતે ખૂબ જ ઓછા પ્રમાણમાં થયો છે એટલે સારી ક્વોલિટીનો અજમો આવે ત્યારે એના ભાવો 6 થી 7 હજાર સુધી મણના થાય છે. હાલમાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ હોવાથી રાજ્યના નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા થયેલી રજૂઆતને ધ્યાનમાં રાખી સરકારે આવતીકાલે શનિવારથી રાજ્યમાં શરૂ થનાર ગુણોત્સવ કાર્યક્રમ સ્થગિત કર્યો છે. સંઘ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષણ મંડળ દ્વારા આ અંગે રજૂઆત થઈ હતી એમ સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ જણાવ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં સ્કૂલ ઇન્સ્પેક્ટર મારફત ગુણોત્સવ અંતર્ગત મૂલ્યાંકન થાય છે. હાલમાં 8 જાન્યુઆરીથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ છે. આ સંજોગોમાં ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે અને શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવે તો શાળાઓના ગ્રેડમાં યોગ્ય ન્યાય ના મળે જે ધ્યાને લઈને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા GCERT ગાંધીનગરના નિયામક શ્રી TS જોશી સાહેબને હાલ પૂરતું શહેરી વિસ્તારમાં ઓફલાઈન શિક્ષણ બંધ હોવાથી ગુણોત્સવ કાર્યક્રમ સ્થગિત રાખવાની માગણી કરેલી હતી. શિક્ષણ વિભાગ દ્વારા અમારી માગણીના અનુસંધાને
શહેરી વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ પૂરતા 6 મહાનગરોમાં શહેરી વિસ્તારમાં ગુણોત્સવ કાર્યવાહી સ્થગિત કરવા લગતર તંત્રને સૂચના આપી હોવાનું અમારા ધ્યાને આવેલું છે। જામનગરના ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ હાલમાં અમદાવાદ ખાતે કોરોના સારવાર લઈ રહ્યા છે, ત્યારે જાણવા મળ્યું છે કે જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ તથા ડેપ્યુટી મેયર તપન પરમાર પણ કોરોના પોઝિટિવ હોવાથી તેઓ ત્રણેયની સારવાર ચાલુ છે અને તેઓની સ્થિતિ સારી છે। તેઓ ત્રણેય હોમ આઇસોલેટેડ થયા છે અને સંપર્કમાં આવનાર તમામને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે। હવે લેશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। होटल रेस्टोरेंट मनोरंजन की वर्ल्ड क्लास फैसिलिटीज यानी कि JCR द एंटरटेनमेंट वर्ल्ड। JCR के व्हाइट सैंड फाइन डाइन रेस्टोरेंट के डिलीशियस फूड आपको बहुत पसंद आएगा, जिसमें गुजराती, पंजाबी, चाइनीज और नॉर्थ इंडियन फूड का जायका ले सकते हैं। यहाँ द फॉर्न रेजिडेंसी होटल है, जिसमें हेजल स्वीट, विंटर ग्रीन प्रीमियम और विंटर ग्रीन जैसी तीन लक्जूरियस कैटेगरी के 49 रूम्स हैं। बर्थडे, एंगेजमेंट, मैरिज फंक्शन, स्टाफ मीटिंग जैसे छोटे बड़े फंक्शंस के लिए दो बैंकेट हॉल हैं। JCR यूनिट में गो रेसिंग स्पोर्ट्स भी है, जो पूरे सौराष्ट्र में ख्यात नाम है। गो रेसिंग का अनुभव आपकी लाइफ टाइम मेमोरी में से एक होगा। JCR के एक्यूरेट पार्किंग फैसिलिटीज, इजी टू पार्क एंड इजी टू ड्राइव, यहाँ 7 एंटरटेनमेंट जोन है, जिसके तहत PVR सिनेमा, ड्राइव इन सिनेमा, गेम जोन, शॉपिंग मॉल और बहुत कुछ। जी हाँ, JCR में है सब कुछ। तो आपके बेहतरीन वक्त को यादगार बनाने के लिए आज ही पधारिए JCR द एंटरटेनमेंट वर्ल्ड, जामनगर कालावट रोड, ढेवा चौकड़ी के पास, जामनगर। आयुर्वेद निसंतान उपचार केंद्र जामनगर, स्त्रियों तथा पुरुषों ना वंध्यत्वनी सफल आयुर्वेदिक सारवार। पुरुषों में ओलिगोस्पर्मिया, नेक्रोस्पर्मिया तथा एजोस्पर्मिया, स्त्रियों में PCOD, एंडोमेट्राइटिस, सेकेंडरी एमेनोरिया तथा नड़ी बंद होवानी सारवार। डॉक्टर मिसेस हरिकृष्णाबेन भट्ट, MD आयुर्वेद, मोबाइल नंबर 9426966037, ईमेल ayufert@gmail.com। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની ઉત્સાહ નોંધ। આગામી 31 જાન્યુઆરીએ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં જામનગરનું બજેટ રજૂ થશે। જામનગર જિલ્લાના કાલાવડના બાંગા ગામમાંથી એક પરપ્રાંતીય શખ્સને 18 બોટલ શરાબ સાથે ઝડપી લેવામાં આવ્યો છે। જામનગરની જીજી હોસ્પિટલ સામેની દુકાનો હટાવવા સોસાયટી રાજ્યની વડી અદાલતમાં પહોંચી છે। કાલાવડ તાલુકાના મોરીદડ ગામમાં દિલીપભાઈ નામના યુવાનને તેની પત્ની તથા પોતાના ભાઈએ માર માર્યો। આ બંને આરોપીઓ વચ્ચે આડો સંબંધ હોવાની પોલીસમાં રજૂઆત। જામનગરના હિતેશ પ્રભુદાસ ટંકારિયાએ ભૂપેન્દ્ર સાગર માડમ અને સાગરના મિત્ર વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે। જામનગર વીજ તંત્રના અધિક્ષક ઇજનેર CK પટેલની પ્રમોશન સાથે બદલી થઈ છે, તેઓના સ્થાને KR પરીખ આવ્યા છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં માનવ સેવા સમિતિ દ્વારા યોજાયેલા નેત્ર યજ્ઞમાં 103 દર્દીઓએ લાભ લીધો છે। જામનગરમાંથી પોલીસે ઇસ્માઇલ હારૂન નામના રાજકોટના શખ્સને 2 બાચકા સોપારી ચોરીના આરોપમાં પકડી લીધો છે। જામનગરના જયરાજસિંહ મહિપતસિંહ સોઢાની અંગ્રેજી શરાબના જથ્થાના કેસમાં ધરપકડ થયા પછી તેની જામીન અરજી મંજૂર થઈ છે। જામનગરના જીતેન્દ્ર રાજકુમાર સામનાણીને ચેક પરતના 2 કેસમાં કુલ 2 વર્ષની સજા થઈ છે।
85 વર્ષના કાંતિભાઈ લક્ષ્મીદાસ ઝીંઝુવાડિયા તે ભૂષણભાઈના પિતાનું અવસાન થયું છે. 57 વર્ષના પરેશકુમાર હરિશંકર વાગડિયા તે નિરૂપમા બેનના પતિ તથા તપનભાઈ અને નિયતિબેનના પિતાનું અવસાન થયું છે. દ્વારકા જિલ્લાના સલાયાની જુસુડાડાની દરગાહના ખાદિમ અયુબ ભગાડનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ઠંડી ઘટવાની જાહેર થતી આગાહી. ટ્રાફિક અવ્યવસ્થા મુદ્દે નગરજનો પરેશાન, વિપક્ષના નેતાની વિશેષ મુલાકાત. રાજવી પરિવારના હર્ષદ કુમારીબાનું નિધન થતાં જામનગરમાં શોકની લાગણી. જામનગરમાં સુભાષ બ્રિજ નજીક નદીના પટમાંથી ખુલ્લેઆમ થતી રેતી ચોરી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.